जय श्री कृष्ण विद्यार्थीओ, आपणे धोरण चौथुं अने एमां विषय पर्यावरण। पर्यावरणमां आपणे पाठ हतो जगत मारा घरमां, पाठ 21 તે સમજતા હતા। તો એમાં આપણે ગયા વિડીયોમાં ખેંચતાણ વિશે જાણ્યું હતું કે બધા એકસાથે કુટુંબ રહે છે તેમાં બધાને ટીવીમાં ટેલિવિઝનમાં કંઈક અલગ અલગ જોવું ગમતું હોય છે। જ્યારે મમ્મીને સમાચાર જોવા હોય તો કાકીને સિરિયલ ધારાવાહિક જોવું હોય છે। જ્યારે પપ્પાને ફૂટબોલ જોવું હોય તો ભાઈ હોય એને ક્રિકેટ જોવું હોય, અને જ્યારે નાનકડી કે એક છોકરી હતી તો એને કાર્ટૂન જોવા હોય છે। એટલે કોઈનો મગજ કોઈનો મત એક થતો નથી, એટલે ખેંચતાણ થાય છે, અને છેલ્લે તો પપ્પાને જે જોવું હોય એ જ બધાને જોવું પડે છે। તે શીખવું હતું, અને એના પછી આપણે શીખવું હતું તફાવત કેમ। એટલે એમાં એવું હતું કે એક પ્રતિભા નામની છોકરી હતી જે સાંજે 7 વાગે તો એને ઘરમાં આવી જવાનું હતું, અને એને પછી એને બહારે રમવા જવાનું હતું નહીં। જ્યારે એનો ભાઈ હતો એ મોડી રાત સુધી બહારે રમી શકતો હતો, બધા સાથે મળી અને રમતા। તો એવું કીધું કે આવું કેમ, આવું તફાવત કેમ, કે જ્યારે છોકરીને 7 વાગે ઘરમાં આવી જવાનું અને છોકરાઓને બહારે રમવાની છૂટ। તો આપણે તે પણ શીખ્યા હતા, અને આજે આપણે પેજ નંબર 161 ઉપર અભ્યાસ કરવાનો છે મીના કાકી। એટલે અહીંયા મીના કાકી વિશે આપણે જાણીએ તો જોઈએ। એક દિવસ મીના કાકી પિન્ટુ અને પિંકી તથા તેમના મિત્રોને દરિયા કિનારે લઈ ગયા। એટલે અહીંયા મીના કાકીની વાત કરેલી છે કે મીના કાકી છે તે પિન્ટુ અને પિંકી એ બધાને અને એની સાથે એના મિત્રો છે, એના દોસ્તારો, ભાઈ ભાઈબંધો, ફ્રેન્ડ્સ, એ બધાને શું કહેવાય તો કે દરિયા કિનારે ફરવા માટે લઈ જાય છે। તેઓ રેતી અને પાણીમાં રમ્યા, એટલે બધાને ખૂબ મજા કરાવે છે। રેતી અને પાણીમાં ખૂબ મજા કરે છે લોકો। ચગડોળની સવારી કરી અને પછી ચગડોળની પણ સવારી કરાવે છે। એટલે મીના કાકી છે બધાને મજા કરાવે છે, પહેલાં તો રેતી અને પાણીમાં રમાડે છે, પછી ચગડોળની સવારી કરાવે છે। ત્યારબાદ તેમણે ભેળ પૂરી ખાધી અને ફુગાઓ લીધા, અને પછી ત્યાર પછી એ લોકોને ભેળપૂરી ખવડાવે છે અને પછી ફુગા પણ લઈ દે છે। એટલે આવી રીતના મીના કાકી છે કેટલા સારા છે એની વાત આપણને અહીંયા કરેલી છે। પછી દરેકે બરફ ગોળો કુલ્ફીની મજા માણી, અને પછી શું કરે છે બધા સાથે મળીને તો કે બરફ ગોળો, બરફ ગોળો એટલે શું થાય, ગોલાની વાત કરેલી છે કે ગોલો ખાધો અને બીજાએ કુલ્ફી ખાધી, કુલ્ફીની પણ મજા માણે છે, એટલે બધા ખૂબ આજે ખુશ હતા। કુલ્ફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી, એટલે કુલ્ફી વેચનારો હતો ને એને પૈસા લેવામાં ભૂલ કરે છે, આટલા બધા હતા એટલે ભૂલ કરે છે। તેમણે 7ને બદલે 5 કુલ્ફીના પૈસા જ ગણ્યા, એટલે આટલા બધા હતા અને બધાને અલગ અલગ કુલ્ફી દેવામાં રહી છે ને, એમાં એનાથી ભૂલ થઈ જાય છે કે શું થાય તો કે 7ને બદલે 5 કુલ્ફીના પૈસા જ ગણ્યા, એટલે 7 કુલ્ફીને બદલે 5 જ કુલ્ફીના પૈસા છે એ ગણવામાં આવે છે, એટલે 2 કુલ્ફીના પૈસા ગણતા તે ભૂલી જાય છે। બાળકોએ વિચાર્યું, પછી એ ત્યાં બધા બાળકો હતા ને એ બધા વિચારે છે, આપણે પૈસા બચ્યા, એટલે બાળકોએ વિચાર્યું કે આપણા 2 કુલ્ફીના પૈસા બચી ગયા કે, પરંતુ મીના કાકીએ કુલ્ફી વેચનારને 7 કુલ્ફીના પૈસા ચૂકવ્યા। પણ શું થયું તો કે મીના કાકીએ તો એ કે છે ઓલા ભાઈને પાછા બોલાવી અને 7 કુલ્ફીના પૈસા ચૂકવી દે છે। મીના કાકીએ તે દિવસે જ કહ્યું કે બાળકો હંમેશા યાદ રાખશે, એટલે શું કામ એને એવું કર્યું, કારણ કે કોઈ દિવસ છે આપણે કોઈને દગો દેવો જોઈએ નહીં, હંમેશા ઈમાનદારીથી કામ કરવું જોઈએ। પછી એ કોઈ પણ બાબતમાં હોય, એ કુલ્ફી વેચનાર હતો તે પણ પોતાનું કામ કરતો હતો, એનું ગુજરાન છે આ કુલ્ફી વેચીને હાલતું હતું, એનું ઘરનું આખો ખોરાક એનું ખાવાનું આ કુલ્ફીમાં હતું, એટલે ક્યારેય પણ છે આવું કરવું જોઈએ નહીં। એ બાબત આપણે અહીંયા શીખવા મળે છે કે
આ બધા લોકો તો છે આજે સાથે મળી અને દરિયા કિનારે ફરવા ગયા હતા, મસ્તી મજા કરવા ગયા હતા. એ બધા મજા પણ કરે છે, રેતીમાં રમે છે, પાણીમાં પગ બોરે છે, આવી અલગ અલગ મજા કરે છે, ચગડોરમાં બેસે છે, ત્યારબાદ ભેળપૂરી ખાય છે, ફુગા લે છે, પછી દરેક બરફનો ગોળો એટલે શું કહે છે, અહીંયા બધા ગોલો અને કુલ્ફી ખાય છે. તો કુલ્ફી ખાવા સાત લોકો જાય છે, સાત બાળકોને કુલ્ફી ખાવી હોય છે, તો બધાએ છે એ કુલ્ફી ખાય છે. તો કુલ્ફી ખાતા હોય ત્યારે જે ઓલો માણસ હતો એને પૈસા ગણવામાં ભૂલ થાય છે. તો અહીંયા મીના કાકી એમ અને બાળકો બધા ખુશ થઈ જાય કે હાલો સાતની બધે સાત કુલ્ફી લીધીને આપણે પૈસા કેટલાના ચૂકવા, ખાલી માત્ર પાંચ જ કુલ્ફીના ચૂકવા. તો મીના કાકી બધા એને સમજાવે છે કે આપણે આવું કરવું જોઈએ નહીં, એને જે પૈસા છે એની મહેનતના પૈસા એ તો આપણે આપવા જ જોઈએ. એટલે એને પાછા એ કુલ્ફીવાળા ભાઈને સમજાવી અને એની બે કુલ્ફીના પૈસા જે હતા એ આપે છે. આવી રીતના મીના કાકી છે ઈમાનદારી વર્તે છે, એટલે એની બધાને પોતપોતાની મહેનત પ્રમાણે એના પૈસા મળવા જોઈએ, તે બાબત આપણે અહીંયા શીખા. તો આજે આપણે અહીંયા સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ રાખીએ, બાકીનું છે નેક્સ્ટ વિડીયોમાં જોશું. એટલે મેં તમને જે આજે લેસન પાઠ શીખવ્યો છે તમારે ક્યારેય ભૂલવાનો નથી અને તમારી જિંદગીમાં પણ આ વાત હંમેશા યાદ રાખવાની છે. બાકીનું છે તે નેક્સ્ટ વિડીયોમાં જોશું.